પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. માંગરોળ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે. વર્ષ 1995 પછી પ્રથમવાર ભાજપે સત્તા હાંસલ કરી છે. માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ હતી કે જેમાં ભાજપના 11 તેમજ 3 અપક્ષ અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહ્યા. માંગરોળ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપના 11 3 અપક્ષ અને કોંગ્રેસના 6 સભ્યો હાજર રહ્યા. ભાજપે 11 અને 1 અપક્ષ મત સાથે 12 સભ્યોના મત મળતા ભાજપનો વિજય થયો. ભાજપમાંથી પ્રમુખ તરીકે મોળીબેન જેઠાભાઈ ચુડાસમા અને ઉપપ્રમુખ તરીકે ઓનશા બાપુશા રફાઈ જાહેર થયા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા પ્રમુખ તરીકે ચેતનાબેન અશોકભાઈ ચોચા અને ઉપપ્રમુખ તરીકે બાલાનથુ કરમટાના ફોર્મ ભર્યા હતા, જેમાં કોંગ્રેસના 6 મત મળ્યા. જ્યારે શીલ જિલ્લા પંચાયતમાં આવતા 2 અપક્ષ તટસ્થ રહ્યા હતા. આ ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મોળીબેન જેઠાભાઈ ચુડાસમા વિજેતા થયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે ઓનશા બાપુશા રફાઈ વિજેતા થયા. માંગરોળ તાલુકા પંચાયતમાં વર્ષ 1995 પછી ભાજપે સત્તા હાંસલ કરી છે. 1995 બાદ ભાજપે સત્તા હાંસલ કરતા કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો માંગરોળ કોંગ્રેસનો ગઢ ગણાઈ રહ્યો છે અને ધારાસભ્ય પણ કોંગ્રેસના હોય. આમ ભાજપે પોતાની તાલુકા પંચાયત બનાવતા કોંગ્રેસનો ગઢ તૂટ્યો. પ્રમુખ તેમજ ઉપપ્રમુખની થયા બાદ ભાજપાના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા ઢોલ શરણાઈ અને ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી પૈસા ઉડાવીને વિજય ઉત્સવ, જ્યારે ભાજપે ઉત્સાહમાં આવીને રૂપિયાનો વરસાદ કર્યો. અમે જે ચૂંટણી પ્રચારમાં લોકોને વચન આપ્યા છે તે વચનો પૂરા કરવા માટે અમે અમારાથી બનતા તમામ પ્રયાસો કરશું. અત્યાર સુધી અહીં કોંગ્રેસી તાલુકા પંચાયત હતી, લોકોને તાલુકા સુધી ધક્કા ખાવા પડતા હતા. એમાં ઘરમૂળથી ફેરફાર કરીને ગરીબ માણસોને તાલુકે ધક્કો ન થાય એનું કામ ગ્રામ્ય કક્ષાએ થઈ જાય અને તાલુકા પંચાયત માંગરોળ તાલુકાના બધા જ ગામોમાં કેમ્પ ગોઠવીને એક એક દિવસ ગામને ફાળવીને તાલુકા પંચાયત ગામડે જઈને લોકોનું કામ કરશે એવું અમારું ભવિષ્યનું આયોજન છે. વર્ષોથી આ સમુદ્ર કિનારાની કેનાલ જે અટકેલી પડી છે જેનું કામ પણ અમે શરૂ કરાવી દીધું છે અને ભવિષ્યમાં પણ આ કેનાલ નેત્રાવતી નોલી અને નોલીથી મેઘલ સુધીની જે દરિયાકાંઠાની જીવનદોરી છે એને કાયમી ચાલુ રહે જ્યાં સુધી નદીમાં પાણી હોય ત્યાં સુધી એના માટે અમારા પ્રયાસો રહેશે. ગરીબ લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે પ્રધાનમંત્રી આવાસ યોજના બીજી ત્રીજી કે રાશન કાર્ડને કે આ કોઈ પણ એના માટે અમારાથી જે પ્રયાસો થશે તે તમામ પ્રયાસો કરીને પુરવાર કરીશું. જેની બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, માંગરોળ.